वर्णिवेशरमणीयदर्शनं मन्दहासशिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरिकृष्ण महाराज नी जय। श्री स्वामीनारायण भगवान नी जय। जय श्री स्वामीनारायण। पूज्य गुरुजी लंडन में सत्संगी जीवन कथा नु पारायण करी रहा छे। आजे लाइव बहु सुंदर सरस आवतु तू, काले पण सुंदर सरस संभळाशे देखाशे, अने कथानो खूब दिव्य लाभ जे त्यां आपी रह्या छे ते घेर बैठा लाइव आपणने बधाने पण देखाशे। कालनो समय त्यांनो 9:30 छे, एटले ए प्रमाणे अहींया बपोरना 2-3 वागे आपणने कथा श्रवण थशे। तो दरेक भक्तो ए कथानो लाभ ले, पछी बपोर पछी पण सांजनो प्रोग्राम पण आवशे। सांजे काले शनिवार छे, आवतीकाले अहींया पण मंदिरमां आपणी सभा छे, गणेश चतुर्थीनो उत्सव पण छे। माटे वाला भक्तो वेला वेला, गया वखते बे शब्दो केवा पड्या हता एवुं फरी पाछुं केवुं ना पड़े ए प्रमाणे निजर्षीना भक्तो आवी जाय। श्री हरिचरित्रामृत सागर तरंग पूर 5મું तरण, तरंग 59મું, आपणे 12 चौपाई सुधीनी कथा सांभळी हती। हरिभक्तो महाराज ने कहे छे, महाराज हवे ज्यारे अमने आपनो समागम थयो त्यारे ते सुख अमने समझायुं छे, अने आ वक्ते अमारो नक्की उद्धार थयो छे, पण एमां बीजा लौकिक सुखोनो तो अमे मोटा विघ्नो जाणीए छीए। अमारो तमे उद्धार करी दीधो, चिंतामणी मळी पछी शुं काम पथरा भेगा करीए, पदार्थो पाछळ शुं ડોટ કાઢીએ, તમારામાં બધું આવી જાય છે, તમારું સુખ અધિક છે, વરી તુચ્છ નાશવાન અને ક્ષણિક સુખ પાછળ શું કામ ડોટો કાઢીએ, એને તો અમે વિઘ્નો માનીએ છીએ। આજે જો કે ગણેશ ચતુર્થીનો દિવસ આજે છે, વિઘ્ન વિનાયક દેવને પ્રાર્થના કરીએ કે આવા વિઘ્નો આપણા જીવનમાં ન આવે। પંચવિષયના સુખ સંબંધી જગતના પદાર્થો, જગતની વ્યક્તિઓ, માન મોટો પદ પ્રતિષ્ઠા, એ રૂપી વિઘ્નો, એવી લાલસાઓ, એવી ઘેલસાઓ, એવા મનના વિચારો, આ બધાય વિઘ્નો જ છે, એવા વિઘ્નોથી આપણને બચાવે ભગવાન। હરિભક્તો પણ મહારાજને કહે છે, મહારાજ અમે એને વિઘ્ન સમાન માણીએ છીએ। હવે મહારાજ બોલે છે એ સાંભળો। ત્યારે શ્રીહરિ બોલ્યા, તમે સર્વ હરિભક્તો સાંભળો, આ દુનિયાની મોટપને અમે અમારા મનમાં સ્થિર માનતા નથી। અમે લોકોનું હિત કરવાના હેતુથી જ આ લોકમાં આવ્યા છીએ, અને લોકોને અમારે શરણે લેવા માટે અમે એમની રીત પ્રમાણે વર્તીએ છીએ। અમારો જન્મ અને અમારા ચરિત્રો પ્રત્યક્ષ છે, તેને કવિઓ પરોક્ષ કરીને ગાય છે, અને પરોક્ષ પરમાત્માને પ્રત્યક્ષ કરીને ગાય છે। એ બધા જ ચરિત્રો પરમ પવિત્ર છે। પહેલાં પરોક્ષમાં પ્રેમ થાય છે અને પછી પ્રત્યક્ષમાં પ્રેમ થાય છે, આવી અનાદિની રીત છે, તેને મહાકવિઓ જાણતા હોય છે। જેને પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે, તે ભક્ત પ્રગટ પ્રભુની મરજીને જાણે છે, અને પરમાત્મા પોતે તેને ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન આપે છે। પરમાત્મા પોતે પોતાના ચરિત્રોને કહેવા માટે પોતે જ અંતઃકરણમાં પ્રેરણા કરે છે, પછી તે પ્રગટ પરમાત્માની મરજી જોઈને જે ગ્રંથને રચે છે તે મહાકવિ કહેવાય છે। અતિ અદ્ભુત વાત મહારાજે કરી, પૂજના ભક્તોએ આટલું કહ્યું મહારાજને, ત્યારે મહારાજ કે સાંભળો, આ દુનિયાની મોટપને અમે અમારા મનમાં સ્થિર માનતા નથી।
બધી મોટપ ક્યારે આવે ને ક્યારે વહી જાય કાંઈ નક્કી કહેવાય નહીં. આ દુનિયાની જેટલી મોટપ, આમ તો જેટલી શક્તિ વધે ને એટલું એટલી મોટપ વધે. શક્તિ બધી બહુ પ્રકારની છે. બળ આ દુનિયામાં, કોઈને શરીરનું બળ હોય તો કોઈને મનોબળ હોય, ઘણાને ધન સંપત્તિનું બળ હોય તો કેટલાયને રૂપનું બળ હોય, પોતાની સામર્થ્યનું બળ હોય તો કોકને વિદ્યાનું બળ હોય. એને કારણે મોટપ ભણે ગણે હોશિયાર ડિગ્રીઓ થાય મળે, કેટલા દિવસ ત્યાં ખેરખોયની માથે એકાદો આવી જ ગયો હોય તો એ દબાઈ જાય. એ માનતો હોય કે હું આટલું ભણેલો તો એના કરતાં પેલો હવાયો નીકળે, શેરને માથે ક્યાં રીવ. સમય જતા વાર લાગે નહીં. એક દિવસ કરોડપતિ હોય ને બીજે દિવસે ગાદી ઉપર બેઠો હોય ને ફરી પાછો ભલભલાની ગાદીઓ વહી ગઈ. બોલો, ભલભલાની સત્તાઓ વહી ગઈ, ભલભલાની મોટપ વહી ગઈ. મના થતા મોટપ થઈ ગયા છોટા, કોડીના થતા વાર લાગતી. તો એ હાલો રહી ગઈ જીવન પર્યંત, હાલો વરાઈ ગઈ, હાલો આ દુનિયાની મોટપ રહી ગઈ. મનાણો પૂજાણો બહુ પ્રતિષ્ઠિત થયો, વાહવા થઈ, પણ આંખ મીચાઈ ગઈ પછી રાખ થઈ ગઈ. પછી ભગવાનના દરબારમાં ન્યા છે એની મોટપ છે કઈ? માનતો હોય ઓહો મારા જેવો રૂપિયા વાળો રિચમેન કોઈ નહીં, એ પોતાને પૈસાથી મોટો માને છે અને આખા ગામના લોકોને ભેગા કરીને ઘેરે લઈ આવ્યો. આઈટી રૂમ ને આ સિટિંગ રૂમ ને આ બેડરૂમ ને ટોયલેટ સુધી બતાવી દે. બોલો, એ બાકી ન રાખે. હવે એ ન્યા નથી જવા જેવું. એલા ના, તું જોતો ખરો કેવો આરસ જડ્યો છે. નળ તો તું જો, નળ નળથી આગળ જાય હોય પાછો બતાવે બધું, એમાં એની મોટપ માને. બોલો, નાનો એક છોકરો, એને માટે સ્પેશિયલ ટ્યુશન આપવા માટે પ્રોફેસર આવે, રોજ રૂમમાં ભણાવતો ને ત્યાં એકાદાને પકડી લાવે, જો આમ વાતો કરે પાછો. આપણે આપણો દીકરો 12 તો જાવાનું ટ્યુશન કરવા માટે, સ્પેશિયલ એની રૂમ, સ્પેશિયલ બધી વ્યવસ્થા, સ્પેશિયલ પ્રોફેસર, રૂપિયા આપી દેવાના. રોજ આમ ડિસ્ટર્બ કરે પેલા પ્રોફેસરને. એક દિવસ એકાદાને કોઈકને પકડી રાખ્યો, પ્રોફેસરને થયું આને મારે કંઈક તો બતાવવું જ પડશે, એને ભાન થવું જોઈએ. છોકરો મારો કેટલો હોશિયાર, એમ કરતો કરતો એકને પકડી લાવ્યો. પ્રોફેસર કે પણ જોવો જ ખરા એકવાર છોકરો કેટલો હોશિયાર, મહેમાનને લાવ્યા એને બતાવીએ તમારો છોકરો કેટલો હોશિયાર. પૃથ્વીનો નકશો ખોલી દીધો બોર્ડ ઉપર ને પ્રોફેસર કે દીકરા કેટલા ખંડ, તો કે 9 ખંડ. આમ તો 7 ખંડ છે ને, 7 ખંડ. આપણો કયો, તો કે એશિયા ખંડ. ક્યાં આવ્યો, તો કે અહીંયા આંગળી ચીંધી. એમાં એશિયા ખંડમાં આપણું ભારત ક્યાં, તો કે અહીંયા. ત્યાં બાપને તો મીંડો મૂછે વળ દેવા. જો આપણો દીકરો કેટલી ખબર છે ને, તો ભારતમાં પણ આપણું રાજ્ય ગુજરાત, તો કે અહીંયા ગુજરાત. એમાં દેખાય કેટલું, આ ટપકું દેખાય નાનું એવું બરાબર. એમાં આપણું વડોદરા છે, ઈ નો દેખાય સાહેબ આમાં. એમ તો આપણી વડોદરાની સોમા તલાવડી, એ તો આમાં ખોવાઈ જાય તલાવડી, તો ગોતી નો જડે. એમાં તારા બાપાનો કાંઠે કિનારે ઉપર બંગલો, એ બંગલો ન મળે. એમાં તારા બાપા જ્યાં બેઠા છે એની ખુરશી, ખુરશી ન મળે તો બાપા મળે. એમાં ટોલો ખંજવાળવા માંડ્યા કે હું મારા આ રૂપિયાના બળે એની મોટપે દુનિયાને બતાવું છું, પણ આમાં મારું કાંઈ છે? શું મારું રહી કંઈ? તોય માણસ અહંકાર કરે. આઈ એમ સમથિંગ. દુનિયાની મોટપ કેટલી મોટપ, ગમે એવી મોટપ હોય ને કોઈની રહેતી નથી. દેવ થાય તોય પુણ્ય ખલાસ થાય તો નીચે આવે પાછો, અહીંથી પાછો ન્યા જાય ને આમ જાય, ત્યાં જાય, ક્યાં જાય, ફરે. મોટપ હાટું આખી જિંદગી વલખા મારે તોય પણ મોટપ કોઈની કોઈ સાથે આવતી નથી, રહેતી. ભજન કરેલું હારે આવે, ઓ ભજન કરેલું હારે આવે. એટલે મહારાજ કહે છે આ દુનિયાની મોટપ અમારા મનમાં તો એમ છે ક્યારે કોઈની સ્થિર મનાતી, અમે એને સ્થિર માનતા જ નથી.
ઈ રહેતી જ નથી. તો આજે આખી દુનિયામાં પંકા તો હોય, પણ ભગવાન કંઈક એવું ચક્કર ચડાવે, કંઈક મન એવું ચક્કર ચડાવે, એ જીવતો હોય ત્યાં જ એને કંઈક એવું કર્મ કરી નાખે ને કોડીનો થઈ જાય. જેને હાર પહેરાવતો હો, બધી દુનિયા એને ફૂલોથી વધાવતા હોય, એના ઉપર ખાહડાના ઘા કરે. જોયું છે ને આવું? બે દુનિયા એ જેને ઉચકીને ગાદી ઉપર બેહેડો હોય, એ જ ઉચકીને પાયો ખેંચો નાખીને ખેંચીને ગટરમાં નાખે. જોયું છે ને તમે? ગુરુજી ઘણી વાર સંતોને કહો કે લોકો માને પૂજે ને વાહવા કરે ને એની વાહવામાં કોઈ દી લેવાવું નહીં. તમે બહુ સારું બોલો છો, બહુ સારું ગાઓ છો, બહુ સારું આ બધું મેનેજમેન્ટ કરો છો, બહુ સારી વાતો કરો છો ને બહુ સારા સાધુને વખાણ કરે ને ત્યારે તો કોઈ દિવસ એમાં ભરમાવું નહીં, એમાં લેવાવું નહીં. એની વાત સાચી ન માનવી. જે તમને એક દી ફૂલના હાર પહેરાવે ને એ જ એક દી રીંગણાનો કરીને લઈ આવે જ. આજે કરતો કાલે ક્યારે એનું મન બગડે? દુનિયા આવું કરે, કારણ કે દુનિયા જેવી છે. કોઈની મોટપ શાશ્વત સ્થિર કોઈની રહી નથી. અમર પટો લઈને કોઈ આવ્યું જ નથી. આંખ મીચાય એટલે જીરો પતી ગયું. પછી શું? કોનો હુકમ? ન્યા હુકમ ચાલે પછી? કે લો અમારા રાજા હતા, બાદશાહ હતા, આટલી મોટી ગાદીપતિ હતી હતા, હવે એની મૂર્તિ એના ઉપર પધરાવો, હવે તો એ કે એમ જ અમે કરીએ. પણ એ કેવા રે તો ને વયોગ્યો ભાઈ, હવે હું કહે તમને? અમે તો એનો જ હુકમ માનીએ. એવું કોઈ કીધું કે ના ના ભાઈ, એ હવે આ કેટલો ઊંચા પદ ઉપર બેઠો હોય પણ જેવો પ્રાણ નીકળે એટલે જલ્દી કાઢો, જલ્દી આને કાઢો, નાખો, સબને રહેવા દે. ક્યાં ગયું બધી મોટાઈ? ક્યાં ગયું પદ? સૂર્યું ઘણા તો પોતાની નામના માટે કરતા, નામ નથી રહેતું કોઈનું, નામ નથી રહેતું, ભૂસાઈ જાય છે બધું. મહારાજની વાત બહુ સાચી છે. આ દુનિયાની મોટપ કોઈ સ્થિર નથી, કોઈ સ્થિર નથી, ક્યારે હું થવાનું છે. તો એ વ્યક્તિ સમજતો નથી. અને એના માટે જ્યાં સ્વામી કે વાતોમાં જ્યાંથી જ્યાં શાશ્વત સ્થિર રહેવાનું છે એને માટે કોઈ પ્રયત્ન નહીં, અને જ્યાંથી એક દી ઉચાળા ભરી નીકળી જવાનું છે એને માટે રાત દિવસ મહેનત. શું? જ્યાં શાશ્વત સ્થિર થઈને અક્ષરધામમાં ભગવાનની હજુરમાં અનાદિ મુક્તની પંક્તિમાં ભળવું છે, ન્યા જ રહેવું છે. ન્યાથી ગયા પછી પાછું પડવાનું નથી. એવા ધામમાં જવા માટે કોઈ પ્રયત્ન નહીં. જે પદ ઉપરથી પાછું ક્યારેય નીચે ઉતરવાનું નથી. એક વારી મોટાઈ પ્રાપ્ત થઈ ગઈ પછી ક્યારેય મોટાઈ કોઈ પણ લઈ જઈ શકવાનું નથી. એ મોટાઈ માટે કોઈ પ્રયત્ન નહીં. અને આ દુનિયાની કંઈ રહેવાની નથી, એક દિવસ ઉચાળા ભરી નીકળી જવાનું છે. એ મોટાઈ માટે રાત દિવસ આ જીવ એવો બંધાઈ જાય છે, એવો જકડાઈ જાય છે, એને માટે એવી મહેનત કરે છે. કેટલું આશ્ચર્ય, કેટલું આશ્ચર્ય! જાણે છે યુધિષ્ઠિર મહારાજને યક્ષે પ્રશ્ન પૂછ્યો મહાભારતમાં, આ દુનિયામાં આશ્ચર્યમાં આશ્ચર્ય શું? આ દુનિયામાં આશ્ચર્યમાં આશ્ચર્ય કઈ વસ્તુ? યુધિષ્ઠિર મહારાજ કે આ જીભ પોતાના વશમાં છે, ધારે તે કરી શકે છે, એ છતાંય પણ એ ભજન નથી કરતો અને ન કરવાનું કર્મ કરી અને જમપુરીને માર્ગે જાય છે. ધારે તો ભગવાનનું નામ જપી ચિંતવન કરી મનન કરી ભગવૃદ્ધિ પોગી શકે છે, પોતાનું જીવન સુધારી શકે છે, મોક્ષ કરી શકે છે, છતાંય એ નથી કરતો અને યમપુરીનો માર્ગ નોતરે છે. એનાથી મોટું આશ્ચર્ય કયું કહેવાય? પોતાની આંખ પોતાના વશમાં, પોતાની જીભ પોતાના વશમાં, ઈચ્છે તે કરી શકે છતાંય નથી પહોંચતો, એનાથી મોટું આશ્ચર્ય કયું? આ શાશ્વત પદ, શાશ્વત મોટા, શું કહેવાય, આ નાશવંત, શાશ્વત નહીં પણ નાશવંત મોટાઈ, સ્થિર નથી, અસ્થિર મોટાઈ રહેતી નથી, એ છતાંય એને માટે માણસ મહેનત કરે છે, એનાથી મોટું આશ્ચર્ય કયું? એક દિવસ રહેવાનું જ નથી. તોય તમને ખબર છે ને, પેલું હરણું હોય ને, હરણું તરસ્યું થાય એટલે આમ દૂર નજર નાખે ને રણમાં, તો શું દેખાય?
પાણી જેવું પાણી જ દેખાય એને, તો શું કહેવાય? પાણી દેખાય. ત્યાં જાય તો બસ આમ ડોટો કાઢે, બોલો, હરણાની જેમ. ત્યાં જાય તો એ માથા ભટકી ભટકીને તરસ્યું મરી જાય પણ પાણી ભેગું થાય. બસ આવા હરણાઓ છે જાજા, જગતમાં હરણા જાજા છે. ભટકી ભટકીને પ્રાણ ઉડી જાય અને તરસ્યું મરી જાય. તરસ ના છુપાય, તરસ છુપાવવા માટે તો હરિનું નામ છે, ભજન છે, માળા છે, સત્સંગ છે, આધ્યાત્મિકતા ભક્તિ છે પ્રભુની. આવી કથા વાર્તા છે, એ તરસ જીવની છુપાડે છે. પણ માણસ ટાઈમ વેસ્ટ કરવાના ધંધા શું કે કથા એટલે ટાઈમ બગાડે. બે કલાક બગાડ્યા, લ્યો કલાક કલાક હવાર હાજ બગાડ નાખે સ્વામી. આમ નોકરીએ ગયા હોય તો કલાકના $25 મળે શું કે, અને આ ફોગટનો ટાઈમ, આ ટાઈમ વેસ્ટ છે. સ્વામી કે અહીંયા બેઠો છો તે કંઈ તમે ટાઈમ બગાડતા સમય બગાડતા નથી, યમપુરી ઉપર ચોકડીઓ મારો છો. શું? આજ પદ, આજ શાશ્વત મોટાઈ છે, આજ શાશ્વત. અને એને જ સાચી મોટાઈ મળે. ભજન કરે તે મોટો મનવા, વજન કરે એ છોટો. વજન આ નાનો ને આ મોટો, આ નાનો ને મોટો એમ કરવા રે ને, હું મોટો ને તું નાનો, ખ્યાલ જગતનો ખોટો. હે, હું છોટો તું મોટો, હું મોટો તું છોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. એ ક્યારેય રહે મહારાજ. કે અમે લોકનું હિત કરવાના હેતુથી જ આ લોકમાં આવ્યા છીએ. અમારું આ ધરતી ઉપર આવવું લોકોનું હિત કરવાના હેતુથી જ, કારણ એક જ છે, બધાયનું ભલું કરવું. અમારા અર્થે અમે કાંઈ ત્યાં અક્ષરધામમાં દુકાળ પડ્યો હતો ને કંઈ બહુ વરસાદ અને અતિવૃષ્ટિ થઈ ગઈ ને જળબંબાકાર થઈ ગયું, રહેવાય એવું કંઈ હતું નહીં, ભગવાને અક્ષરધામમાંથી ડાય મારીને પૃથ્વીલોકમાં આવી ગયા એવું? એને બહુ મોંઘવારી વધી ગઈ એટલે ફુગાવો થઈ ગયો ને કૌભાંડ વધી ગયા ને એટલે કેમ ભગવાન અહીંયા આવ્યા? ને રહેવા એવું નહોતું, ભૂકંપ થયો તો? આપણા અર્થે હું તો તમ કારણે રે આવ્યો, ધામ થકી ધરી દે પ્રેમાનંદનો રે વાલો વર્ષો અમૃત મેં, અમૃત મેં. ભગવાન તો મેઘ સમાન છે, જેમ વરસાદ ખાડો ટેકરો સમુદ્ર નદી કાંઈ જોતો નથી, રણ મેદાન જંગલ વન કાંઈ જોતું નથી. વરસાદ કાંઈ જોવે, મેઘ કાંઈ જોવે, ક્યાંય અહીંયા દરિયો છે, અહીં પાણીની જરૂર નથી માટે ત્યાંથી ખસી જાવ, એ તો એમાંય વરસે, નદી ઉપર વરસે, કૂવામાંય વરસે. એમ મહારાજ મેઘ એટલે તેનું નામ ઘનશ્યામ છે. આપણે ઘનશ્યામ કેમ કે પીવડા ઘનશ્યામ, કેમ ઘનશ્યામ કે ઘન એટલે વાદળ, પાણીના ભરેલા શ્યામ વાદળ. મેઘ ઘનશ્યામ એટલે મેઘ, મેઘ જેવો જેનો શ્યામ રંગ છે એવા ઘનશ્યામ, અને મેઘ જેવો જેનો ગુણ છે એ ઘનશ્યામ, એ ઘનશ્યામ. ભક્તરૂપી મોરલાઓ જેને જોઈને નાચે છે, રમે છે, આનંદ પામે છે, એ ઘનશ્યામ, એ ઘનશ્યામ. વરસે ઘનશ્યામ બો, અનરાધાર વરસે, ન જોવે જાત, ન જોવે કુજાત, ન જોવે પાત્ર, ન જોવે કુપાત્ર, બધા ઉપર વરસે. જીવ પ્રાણી માત્રનું હિત કરવાના હેતુથી મહારાજ કે અમે ધરતી પર આવ્યા છીએ, અને લોકોને અમારે શરણે લેવા માટે અમે એમની રીત પ્રમાણે વર્તીએ છીએ. આ સમજવા જેવું છે હો, નહીતર એમ કે ને લોકોને અમારે શરણે લેવા માટે અમારી રીત પ્રમાણે એને વર્તાવીએ છીએ એમ ન કીધું. આ રાજા મહારાજા હોય પોતાને શરણે લેવા માટે શું કરે? આખી દુનિયાને પોતાને શરણે અશ્વમેઘ યજ્ઞ કરે, શું કરે? પોતાના અંડરમાં વશ કરવા, પોતાને શરણે લેવા માટે અશ્વમેઘ યજ્ઞ કરે, એટલે અશ્વને છૂટો મૂકે. ભાઈ અશ્વને ગળે બાંધ્યું હોય પેલું વાંચે પત્રુ, ભાઈ શરણે આવી જાઓ નહીતર યુદ્ધ થાય. એટલે અમે કહી એમ તમે તો એ શરણે આવ્યા કહેવાય, શરણે લે, જબરજસ્તી શરણે લે. શ્રીજી મહારાજની રીત તો તમે જુઓ, અમે એની રીત પ્રમાણે વર્તીએ છીએ, જીવની રીત પ્રમાણે અમે વર્તીએ છીએ. જેમ જીવ ઈચ્છે છે એવું અમે કરીએ છીએ અમારે શરણે લેવા માટે.
આ ભગવાનની મોટા પુરુષની રીત છે, એ કરી શકે, બાકી કોઈની તાકાત નહીં. બીજા કરવા જાય ફેલ થાય, એની રીત પ્રમાણે વર્તે તો પ્રજા શું કરી નાખે. પણ આ એક પ્રેમની ભાષા છે. શું છે? હા, એ કે એમ કરે બોલો, અને ક્યારેક અવડું હોય પડે તો એ સહન કરે. હવે એનામાં તો બુદ્ધિ કેટલી હોય, આવડત કેટલી હોય, વિચારો કેવા હોય, ક્રિયા કેવી હોય, એ ક્યાં સુધી વિચારી શકે? તોય ભગવાનને મોટા પુરુષ એની હાયામાં હા ભેળવી દે. એ કે અમારે આમ કરવું છે, હાલો એમ કરો, હાલો એમ કરી ધીરે ધીરે, આહા આ તો આપણું કયું કરે છે, આપણું માને છે, આ તો આપણા છે, એને હેત થાય. પછી જ્યારે કામ પડે ત્યારે એને બોલાવે, એમ કરી કરી કરીને હેત કરાવે પોતામાં. જો તો ખરા, નાનું છોકરું હોય ને, એના મા બાપ હોય ને, છોકરાને હેત થાય એટલે છોકરું જે માગે તે આપે. બોલો, મારે આ આ આ રમકડું જોઈએ છે, તરત લઈ આવી દે. બોલો, રજા પડે ન પડે તોય કે વળતા આલો ગાડી આમ ઘેરે જાઉં છું, આ દુકાન આવે છે, છોકરાના બહુ ગમે છે ને, લઈ દે. બોલો, ખર્ચો થાય એમાં માલે શું હોય તોય લઈ દે. છોકરું રીમા કરે, કંઈક ખાવાનું માગે, એની તબિયત બગડે ને તો એ છોકરાએ હઠ પકડી હોય એટલે મા બાપ લઈને સારું માંદો પડશે દવાખાને નાખીશું. પણ એકવાર એને ઈચ્છા છે, એ છોકરાને રડવા ન દે, ત્યારે છોકરાને શું થાય? મા બાપમાં શું થાય? હા, છોકરું જેમ આ આપણો શ્રીજી હેને એને પૂછો ને, તને કોણ વધારે ગમે? તો કે મમ્મી. કેમ કે મમ્મી જેમ કે એમ કરે. અને પપ્પો દડ દઈને આંખો કાઢે, ચૂપ આંખો કાઢે, તરત એકાદી પાછળથી આપી દે. આ તો ઘરના છે કે હવે બધાની વાત કરાય નહીં, આ તો નહીં તર કે અમારા છોકરાને આવ્યું. હા તો એ વધારે ગમે, પ્રેમ બહુ કરે ને છોકરાને, જે હેત કરે ને, લાડ લડાવે ને, એ છોકરાને બહુ ગમે, એ બહુ સારા. ઘણા મમ્મી પપ્પા એટલા લાડ લડાવે વધારે પડતા હોય, ડાયાબિટીસ થાય, શું થાય? માપનું સારું. ભગવાનની પણ એ રીત છે, બગડવા ન દે, શું એને આઘો પાછો ના થવા દે. એકવાર એનું કયું બધું કરે, એના પ્રમાણે ભગવાનને મોટા પુરુષો વર્તે. તમે વિચાર તો કરો, એ કે આવો અમારે ઘેર, હાલો તારે આવીએ, જાણે હાવ એ નવરા હોય ને એવું કે હો, તો આ નવરા થઈ જાય પાછા હો. એક ભગતને રાજી કરવા તમે વિચાર તો કરો. આ વખતે અમે જોયું ને, ગુરુજીને જ્યોર્જિયાથી સીધું પેલું શિબિર ટેમ્પાની પતાવી જ્યોર્જિયા થઈને સીધું અહીંયા જ આવવાનું હતું, અઠવાડિયું એમને અહીં રહેવું હતું. પણ એક ભગતનો ઓહાયોથી ફોન આવ્યો કે ગુરુજી આવવું જ પડશે, શું આવવું જ પડશે, તમારો પ્રોગ્રામ ગમે એમ કરીને પણ તમારે અહીંયા તો, એનો પ્રેમ છે, ભાવ છે. ગુરુજી કહે બધો પ્રોગ્રામ કેન્સલ કરો, હવે જવું છે ત્યાં 3 દિવસ જઈને, એ તો કેટલું રૂટ ત્યાંથી ડ્રાઇવિંગ કરીને ત્યાં છે ગયા. એક એક ભગત માટે આખો દિવસ ડ્રાઇવિંગ કરવાનું થાય તો એ ત્યાં જાય. મહારાજ પણ આવું કરતા, એની રીત પ્રમાણે વર્તે. આ તો બધા મોટા બધા ભક્તો છે, એનો પ્રેમભાવ છે, એનાથી ખેંચાઈને જાય છે. પણ ઘણી વખત એવો જીવ હોય ને તોય પણ એની ઈચ્છા પૂરી કરવા માટે એ કેમ કરે? બોલો, એની રીત પ્રમાણે એ વર્તે, પછી એનામાં હેત થાય અને પછી એની વાત મનાય. મહારાજ કે અને લોકોને અમારે શરણે લેવા માટે અમે એમની રીત પ્રમાણે વર્તીએ છીએ, એ ખવડાવે પીવડાવે. એટલે આ તો રીત સારી, હો સાચી, ખોટી વાત નથી કરતો કે આવું ના કરવું જોઈએ એમ નથી કહેતો. કારણ કે હરિભક્તોની ઈચ્છા હોય ભગવાન અમારે ઘેરે જમવા પધારે, ભગવાનને ના ગમતું હોય તોય પણ એની ઘેરે એને રાજી કરવા માટે જમી લે. બોલો, જમે, એના હાથનું જમે, ભગવાનને એ જ ભાવે છે. ભક્તો કરે અથવા બીજા કરે ને ઈચ્છા કે આમ અમે કહીએ એમ કરીએ, લો એની રીત પ્રમાણે વર્તે. જો મેં અઠવાડિયા પહેલાં એક વાત કરી હતી ને, એક હરિભગત, હરિભગત તો નહોતો આમ તો, જો કે સંઘ ભેગો ભળતો, એનેથી હાલો સ્વામિનારાયણ દર્શન કરીએ, ગઢડે જઈએ. તે રસ્તામાં કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય ને બધાના સંકલ્પ પૂરા કરે છે, તો હું જાઉં તો મારો સંકલ્પ પૂરો કરે ને તો એ ભગવાન સાચા. તો આને કેવો સંકલ્પ કર્યો ખબર છે? મહારાજ ત્યાં એ દરબારગઢમાં ખાટલામાં આડા હુતા હોય, આમ ચત્તા હુતા હોય, ફાયદેની ખુલ્લી હોય, અને મને બૂમ પાડીને એમ કે મારી ડ્યુટી ઉપર રૂપિયો મૂક, તો એ એમ કે ને તો હું એને ભગવાન માનું.
તે જેવો દરબારગઢમાં આવ્યો ને મહારાજ એમ જ હુઈ ગયા. બોલો, અક્ષરોડીમાંથી ઊભા થઈને આવ્યા, ઢોલિયો ઢાળો, ખાલી એક ધોતિયું પહેરેલું અને પેટ આખું ખુલ્લું, અને એમ હુઈ ગયા. બધા સંતો વિચાર કરે, મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ કઈ લીલા, આ હું કરો છો? તારે કે હું કઈ કરતો નથી, પેલો કરાવે છે. ત્યારે કે હું ઊભો છો, હવે હાલ આમ ઠંડી લાગે છે, જલ્દી રૂપિયો મૂક. બોલો, એની ઈચ્છા પ્રમાણે કોઈ એવો સંકલ્પ કરે એનો સંકલ્પ પૂરો કરવા માટે પણ ભગવાન હે તૈયાર થઈ જાય. બોલો, કારણ કે એનું કલ્યાણ કરવું છે ને, કલ્યાણ કરવું છે ને. ભગવાન આમ કરે તો ભગવાન આટલી ઈચ્છા મારી પૂરી કરે, આમ મને આપે, આવું લે, આને આમ કરે. ભગવાન કહે છે, આ ભાઈ તું જોડાતો હો, મારે શરણે આવતો હોય તો હાલો એવું કરીએ, બીજું શું. મહારાજ કે અમારો જન્મ અને અમારા ચરિત્રો પ્રત્યક્ષ છે. હવે આ મુદ્દો સમજવા જેવો છે. જો મહારાજ કે અમારો જન્મ અને અમારા ચરિત્રો પ્રત્યક્ષ છે, તેને કવિઓ પરોક્ષ કરીને ગાય છે અને પરોક્ષ પરમાત્માને પ્રત્યક્ષ કરીને ગાય છે. હવે જે જન જન્મ જ પ્રત્યક્ષ છે, પ્રગટ છે, પોતે વાતો જ કરે છે, સામે જ દેખાય છે, તો એના ચરિત્ર પરોક્ષ હોય? એ પ્રત્યક્ષ એ કરે છે, લીલાઓ જે કંઈ ક્રિયા કરે એ ચરિત્રો છે. જન સામાન્ય લોકો કરે એ ક્રિયા કહેવાય, અને ભગવાન ને ભગવાનના મોટા પુરુષો જે કરે, જે કંઈ ક્રિયા કરે એને શું કહેવાય? લીલા કહેવાય. શું કહેવાય? ચરિત્રો. એના તો એ પ્રત્યક્ષ છે, તો એના ચરિત્રો પણ પ્રત્યક્ષ છે. પણ મહારાજ કે કવિઓ એને પરોક્ષ કરીને ગાય છે. કેમ ગાય છે પરોક્ષ કરીને? છે પ્રત્યક્ષ, પણ આ પ્રત્યક્ષ છે એ છે 5,500 વર્ષ પહેલા જે શ્રીકૃષ્ણનું અવતરણ ધરતી ઉપર થયું, એ જ શ્રીકૃષ્ણ અત્યારે આપણને દેખાય છે. પણ નજર ક્યાં છે એની? પરોક્ષમાં. ક્યાં? આમ અર્થ કરો તોય સેમ બેસે. જુઓ, આમ હોય કવિઓ ઘણા ગાય છે, મહારાજ કે નો પ્રોબ્લેમ, ગાય છે, પણ એનો હેતુ જોજો મહારાજનો કહેવાનો. અને પાછા પરોક્ષ પરમાત્માને પ્રત્યક્ષ કરીને ગાય છે, કે ઈ જે પરોક્ષ છે ઈ જ આ પ્રત્યક્ષ છે, ઈ જ આ છે, આ જન્મ વખતે જે છે ઈ એ છે, નજર ન્યા ગઈ, અને ઈ છે એ આ છે, આ નજર ગઈ. પરોક્ષને જ પ્રત્યક્ષ માને છે અને પ્રત્યક્ષને જ ઈ પરોક્ષ માને છે. જો પછી શું થયું? બધા જ ચરિત્રો, જો મહારાજ કે આમ માને કે આમ માને, પણ બધા ચરિત્રો પરમ પવિત્ર છે. પણ કેમ એવું કરે છે? આવું કેમ કરે છે? ખરેખર એ સાચું છે? કવિઓ આવું કેમ કરે છે? તો કે જો, પહેલા પરોક્ષમાં પ્રેમ થાય છે અને પછી પ્રત્યક્ષમાં પ્રેમ, પહેલા પરોક્ષમાં પ્રેમ થાય છે અને પછી પ્રત્યક્ષમાં પ્રેમ થાય છે. આવી અનાદિની રીત જ છે. પહેલાં ક્યાં હેત થાય? પરોક્ષમાં જ થાય. આમાં તમને ખબર છે ને, દૂર જાય ને ત્યારે પછી દૂરના ડુંગરા કે છે ને રડિયામણા, દૂર હોય ને એટલે એનો વિયોગ થાય, એની વાતો સાંભળે ને ઓહોહો એ ક્યારે મળશે, એ ક્યારે મળશે, એ ક્યારે મળશે, અને પછી મળે એટલે એટલો આનંદ થાય, એટલો હરખ થાય, એટલો પ્રેમ થાય. એ આવી વાતો એની સાંભળી હતી એ આ એમ થાય ને. શું બહુ સાંભળી હતી? આની વાતો તો બહુ સાંભળી હતી, અને આજ મળ્યા. ટીવી ઉપર ઘણી વખત જોયું હોય એવો વ્યક્તિ પ્રતિષ્ઠિત જોયો હોય, એવો નિયમ મોટો થઈને મનાતો હોય, અને એ જ્યારે તમારી હાવે આવીને ઊભો રહેતો, પણ સીધો આવીને ઊભો હોય તો કંઈ સાંભળ્યું જ ન હોય, કંઈ વાંચ્યું જ ન હોય, જેને વિશે વાતો કંઈ કરી એ જ ન કરી હોય, અને એ હાવો સીધો આવીને ઊભો રહેતો, હેત થાય, પ્રીત થાય, ના થાય? એના વિશે કંઈક સાંભળ્યું હોય, નરેન્દ્ર મોદીની આટલી બધી વાતો સાંભળી હોય આપણે, આટલા મોટા કામ કરે, ભલે એને જોયા નથી, સાંભળ્યા છે કા ટીવી ઉપર જોયા હોય, કાં એને એના ભાષણો સાંભળ્યા હોય, એના કાર્યો સાંભળ્યા હોય, એની રીત સાંભળી હોય, પછી અચાનક નરેન્દ્ર મોદી તમને કોઈ કદાચ કહે કે આપણા ગામમાં આવ્યા છે, તો એ જાયલો રે, જાયલો રે. બસ આમ પરોક્ષની વાતોથી પછી પ્રત્યક્ષમાં પ્રીતિ થાય છે, હેત વધે છે. મહારાજ કે આ કવિઓ આવું માને છે, પહેલા પરોક્ષમાં પ્રેમ થાય છે
અને પછી પ્રત્યક્ષમાં પ્રેમ થાય છે. આવી અનાદિની રીત છે તેને મહાકવિઓ જાણતા હોય છે. જેને પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે તે પ્રગટ ભક્ત પ્રગટ પ્રભુની મરજીને જાણે છે. જો પહેલાં હું કીધું મહાકવિઓ, પછી એના ઉપર શાસ્ત્રો લખે છે, પણ એને કેવા જાણીને? જો ઘણી વખત આપણા ગ્રંથોમાં ભક્ત ચિંતામણીમાં તમે જુઓ કે બીજા બધા ગ્રંથોમાં જુઓ, સત્સંગી જીવનમાં ઘણા એવા ગ્રંથો છે, એમાં હું તમને એક બે એક્ઝામ્પલ આપું. નરનારાયણ ભગવાનના આશ્રમમાં દુર્વાસા એવા શાપ થયો અને પછી ભગવાને પણ એ શાપને અંગીકાર કર્યો, ત્યાં નરનારાયણ દેવે શું કીધું? હું તમારે ત્યાં અવતરીશ, જન્મ લઈશ અને તમને બધા દુઃખથી રક્ષણ કરીશ. શું કીધું? કોણ આવશે? નરનારાયણ. કોણ? નરનારાયણ. આ રીત છે લખવાની શાસ્ત્રમાં. પછી પાછા શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે વૃંદાવનમાં ધર્મદેવ ભક્તિમાતા અને ઋષિઓ એને ભજન કર્યું, જ્ઞાન યજ્ઞ કર્યો અને ખૂબ સાધના પુરસ્ચરણો કર્યા અને ભગવાને પછી એકાદશી દિવસે દર્શન દીધા, શ્રીકૃષ્ણએ દર્શન દીધા, ગોપ ગોપીઓ સહિત, નંદ યશોદા સહિત વૃંદાવનના દર્શન કરાવ્યા એમને, ગોલોકના દર્શન કરાવ્યા. ઇતેજના મધ્યમાં બાંસુરી વગાડતા, પીળું પિત્તાંબર, વૈજંતી માળા, મોર મુગટ, પગની આંટી, અને કીધું, માત પિતા તમે ચિંતા ન કરો, તમારે ત્યાં હું પુત્ર તરીકે પ્રગટીશ. શું કીધું? તમારે ત્યાં હું પુત્ર. આ શાસ્ત્રની રીતિ છે મહાકવિઓ, આવી રીતનું. જો આમાં એમ લખ્યું છે, પહેલાં પરોક્ષમાં પ્રેમ થાય છે, પછી પ્રત્યક્ષમાં પ્રેમ થાય, આવી અનાદિની રીત છે તેને મહાકવિઓ જાણતા હોય છે. એટલે પહેલાં તો પરોક્ષને જ કરે, આગળ શાસ્ત્રની રીત છે એટલે, એને પછી પ્રત્યક્ષમાં પ્રેમ થાય. બાર જે સમાજ છે એ સ્વામિનારાયણને ઓળખે છે? સ્વામિનારાયણ કોણ છે? સાંભળ્યું છે? એને તો ભાગવત સાંભળ્યું છે, એને તો વિષ્ણુ પુરાણ સાંભળ્યું છે, એમને તો ઉપનિષદો અને બીજા જે ઇતિહાસો, રામાયણ, વાલ્મીકી રામાયણ, તુલસી રામાયણ વાંચી છે. એને તો રામ વિશે ખબર છે, રામ કેવા હતા અને કેવા પરાક્રમીને કેવા તેજસ્વીને, બ્રહ્મ છે, શ્રી કૃષ્ણ વિશે સાંભળ્યું છે, અવતાર છે ભગવાનનો બહુ મોટો સુપ્રીમ પાવર એ સાંભળ્યું છે. એટલે શાસ્ત્રમાં સંતો શું લખે? એ જે શ્રી કૃષ્ણ છે ત્યાં જન્મ લીધો છે. એટલે એમ કરીને સ્વામિનારાયણ કોણ છે? નહીં તો ડાયરેક્ટ એમ કે અક્ષરધામમાંથી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાને અવતાર ધરતી ઉપર લીધો છે. આવ્યા તો એ જ છે. જોયું પાછું નરનારાયણ ભગવાન, આનું પાછું નિરાકરણ શાસ્ત્રમાં કર્યું છે. હરિદ્વિજયમાં લખ્યું નિત્યાનંદ સ્વામીએ કે નરનારાયણ ભગવાનને પુરુષોત્તમ નારાયણે એમ કીધું, તમારે તો એમ જ કહેવાનું કે હું અવતાર લઈશ, બાકી જઈશ તો હું. આનો શું અર્થ? બીજા શાસ્ત્રમાં મહાકવિઓ સંતોએ લખ્યું શું? પરોક્ષપણે ભગવાનને કીધા. કેવા? પરોક્ષપણે કીધા. શ્રીકૃષ્ણનું વર્ણન વચનામૃતમાં મહારાજે કર્યું અને પછી સંતોએ છેલ્લે શું કીધું? એ જે પરોક્ષ શ્રી કૃષ્ણ, તે જ આ પ્રત્યક્ષ ભક્તિ ધર્મના પુત્ર શ્રી હરિ છે. લ્યો, હું એનો અર્થ થયો. મારો કહેવાનો આશય છે, સંતોને શાસ્ત્ર રચવાની આ રીત છે એ જોવે છે, સમાજને જોવે છે, લોકને જોવે છે, શાસ્ત્રના શાસ્ત્રની રીતને જોવે છે, અને એ પ્રમાણે જ્યારે શાસ્ત્ર રચે છે ત્યારે એ શાસ્ત્ર બધાય માન્ય કરે છે. પરોક્ષને જે ભજતા હોય, પરોક્ષને જે માનતા હોય, એ પણ એમ કે જો આમાં શ્રીકૃષ્ણની વાત થયો, એ માને તરત. એ લોકની રીત છે. અને અમુક અમુક આગળ હું વાંચું છું, આનું નિરાકરણ આવશે હમણાં જોજો. ઘણા કે ભક્ત ચિંતામણીમાં પણ શ્રી કૃષ્ણની સ્તુતિ સંતોએ કરી છે. જ્યારે પણ શ્રી કૃષ્ણ મહારાજનો અવતાર થયો ત્યારે એનું વર્ણન તમે સાંભળ્યું છે? ભક્ત ચિંતામણીમાં પહેલાં જ દુર્વાસા ઋષિના શાપથી પછી જ્યારે મહારાજનો જન્મ થયો ધરતી ઉપર, ત્યારની સ્તુતિ પ્રકરણ આખું લખ્યું છે. સ્તુતિ એમાં કેવું વર્ણન છે તમે સાંભળજો. સત્સંગી જીવનમાં પણ એનું વર્ણન છે. રાધિકા અષ્ટકમ આપણે રોજ ગાઈએ છીએ ને, કેમ રાધિકા અષ્ટક રોજ ગાવાનું? દાદા, આપણે તો સર્વોપરિના ઉપાસક છીએ ને. સ્વામિનારાયણ ક્યાંય આવે છે?
નવીન જીમૂત સમાન વર્ણમ રત્નોલ સદકુંડલ શોભિકર્ણમ. એમાં છેલ્લે શું આવે છે? શ્રી રાધિકા કૃષ્ણ શું છે? નમહમ નમામી, હું એને નમન કરું છું. કેમ રાધિકા કૃષ્ણ અષ્ટક આપણે રોજ ગઈએ છીએ, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ કેમ ગાય છે? આ એક રીત છે. પેલા પરોક્ષમાં પ્રતીતિ થાય છે, પછી પ્રત્યક્ષમાં, પછી જો એમાં પરોક્ષમાં પરોક્ષમાં અટવાઈ ગયો તો પ્રોબ્લેમ. પણ એ દ્વારા આ રામાનંદ સ્વામીએ બધી પ્રવર્તાવેલી રીત છે, એને શ્રીજી મહારાજે માન્ય રાખેલી આ રીત છે. ઘણા લોકો બદલી નાખે અષ્ટકો, રાધિકા અષ્ટક ન ગાય, શ્રી સ્વામિનારાયણ નમાન કંઈક નવું બનાવીને ગાય. ગોપાળાનંદ સ્વામી વખતે આ ગવાતું હતું, મુક્તાનંદ સ્વામી વખતે આ ગવાતું હતું, મહારાજ વખતે આ ગવાતું હતું, સતાનંદ મુનિએ સત્સંગી જીવનમાં પણ એ અષ્ટક લખ્યું છે. કેમ એવું લખ્યું છે? કેમ શ્રી કૃષ્ણ કીધા? જો આગળ કે છે, હવે જેને પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે તે પ્રગટ ભક્ત પ્રગટ પ્રભુની મરજીને જાણે છે. ભગવાનનું જેને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પરબ્રહ્મનું જેને જ્ઞાન થાય છે, સર્વોપરી સર્વ કારણના કારણનું જેને જ્ઞાન થાય છે, એ પ્રભુની મરજી પ્રમાણે જ બધું કરે છે. એની મરજી પ્રમાણે બધું જાણે છે અને પરમાત્મા પોતે એને જ ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન આપે છે. સતાનંદ મુનિ ભવિષ્ય વેતા ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું જાણતા હતા. તિકાળ જ્ઞાની શાસ્ત્રમાં લખ્યું છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન મારા ગુરુ સતાનંદ મુનિ ત્રિકાળ જ્ઞાની હતા. ભગવાન એને જ્ઞાન દીધું અને એમને ગ્રંથ લખ્યો. એ મહારાજને જાણતા હતા. એ સતાનંદ મુનિ એ જ સંતદાસજી અને સ્વરૂપાનંદ સ્વામી એ જ સુરત મુનિ. આપણા શાસ્ત્ર આપણા ગ્રંથોમાં આવું કહે છે. સંતદાસજી મહારાજને મળવા કાર્યાણીમાં આવ્યા, કાર્યાણીમાં કે ગઢડામાં કે કથા છે, લગભગ મહારાજ એ વખતે કાર્યાણી બિરાજમાન હતા. મહારાજ સભા ભરીને બેઠા હતા, સંતદાસજી બદ્રિકાશ્રમમાંથી આવતા હતા. સાંભળજો, બદ્રિકાશ્રમથી આવ્યા એટલે હાવ નગ્ન દિગંબર, એક એક કપડું પહેરેલું નહીં. મહારાજ કે સ્વામી આવે છે બદ્રિકાશ્રમમાંથી, એમનેમ આવે છે, માટે જાઓ હામાં, લો આ કપડાં લઈ જાઓ, સ્વામીને કહેજો મહારાજની આજ્ઞા છે આ કપડાં પહેરીને સભામાં આવે. સ્વામી પછી ધારણ કરી લીધા કપડાં, સભામાં આવ્યા, મહારાજની સ્તુતિ કરી. શું કીધું? મહારાજની સ્તુતિ કરી. હે પ્રભુ, મહારાજે બધા સમાચાર પૂછ્યા. ત્યાં મહારાજ બધાએ તમારું ભજન કરે છે, બધાએ તમારી સ્તુતિ કરે છે, તમે તો સર્વોપરી ભગવાન છો, સર્વ કારણના કારણ છો, સર્વ અવતારના અવતારી છો. આમ જ્યાં સ્વામી બોલે ને ત્યાં દરબારો કે મહારાજ સ્વામીને કે સ્વામી અહીં પાછું શું કીધું? બધું જે કંઈ છે ગોલોક વૈકુંઠ અક્ષરધામ બધું અહીંયા જ છે, અહીંની બહાર કાંઈ છે જ નહીં મહારાજ, આમ કીધું. તારે કે બધું અહીંયા જ છે તો તમે બદ્રિકાશ્રમમાં હું કામ જાઓ છો? શું કીધું? બધું અહીંયા જ મહારાજના ચરણમાં છે તો તમે ત્યાં હું કામ જાઓ છો? તારે કે હું જાતો નથી, આ મૂર્તિ મને લઈ જાય છે, એ આગળ આગળ જાય છે અને હું પાછળ પાછળ જાઉં છું. શ્રીજી મહારાજે એને જ્યારે દીક્ષા આપી પછી ત્રણેય કાળનું જ્ઞાન દીધું અને પછી કીધું જાઓ સત્સંગી જીવન નામનો ગ્રંથ લખો, પછી આજ્ઞા કરી. આ કથા સત્સંગ જીવનમાં છે, તમે વિચારો. અને એને જ્ઞાન પછી એને લખ્યું, મહારાજની મરજી પ્રમાણે લખ્યું અને એ ગ્રંથ પ્રમાણભૂત થયો. પરમાત્મા પોતે પોતાના ચરિત્રોને કહેવા માટે પોતે જ અંતઃકરણમાં પ્રેરણા કરે, પછી તે પ્રગટ પરમાત્માની મરજી જોઈને જે ગ્રંથને રચે તે મહાકવિ કહેવાય છે. એ મહાકવિ સતાનંદ મુનિ, મહાકવિ આધારાનંદ સ્વામી મહારાજની મરજીથી આ બધું લખે છો. મહારાજ જેવું લખાવે છે એવું લખે છે. અને એમાં મહારાજ કેવી રીતનું લખાવે છે જો, તેમાં લોક શાસ્ત્ર અને અનુભવ રૂપ મુખ્ય ત્રણ પ્રમાણ રાખે તેના ગ્રંથનું અતિશય માન વધે છે. આ ત્રણ ના હોય ને તો એ માને તો ખરા, પણ કેવું માને? જે મનુષ્ય તેના મતના હોય એ પણ પ્રમાણ વિનાના ગ્રંથને તો એ નથી માનતા. જેમ પોતાના કૂવાનું પાણી પોતે જેટલું પીવે એટલી તૃપ્તિ કરીને બેસી રહે,
તેમ પ્રમાણ વિનાનો ગ્રંથ સૌને ઉપયોગી થાય નહીં, માત્ર પોતાને માટે ઉપયોગી થાય તે બીજાને માને નહીં. લ્યો, જો પોતાની રીતે લખે, લોકને જોયા વગર લખે, શાસ્ત્રને જોયા વગર લખે, એના પ્રમાણ રહિત લખે અને પોતાનો અનુભવ ના હોય અને લખે તો એ ગ્રંથ કોઈ માન્ય, પોતે વાંચે ને પોતે મજા, પોતાના બે ચાર હોય એ વાંચે, કંઈ એ લોકમાં પ્રસિદ્ધ ના થાય, બધા એને સ્વીકારે નહીં. મહારાજે આ ગ્રંથો એટલા માટે આ બધું લખાયું છે. આપણા સંતો પાસે કીર્તનો, નંદકુમારને, વ્રજકુમારને, વ્રજરાજને વંદુના પાદમાં આવે છે ને, વાલા મને વસ કીધી વ્રજરાજ, તે મહારાજ વ્રજરાજ હતા, એ નંદકુમાર હતા, નંદલાલ હતા, કેમ એવું લખાયું બધું? કારણ કે એ વખતે લોકમાં દ્રષ્ટિ કરી મહારાજે, લોકમાં સંતોને કીધું લોકને જોવો, જાજાને ઉપયોગી થાય એવું કરો, કે લોકો ઈ બાને તમારામાં હેત કરે, આ સંતે અમારા ભગવાનનું કીર્તન લખ્યું છે એને તમારા ઉપર પ્રેમ થાય, હેત થાય, તમને પોતાના જાણશે, તમારા તરફ ખેંચાશે, પછી તમારા યોગમાં આવશે ને સાચી વાત સમજશે. એટલે ભગવાને દરેક મંદિરોમાં દેવો પધરાવ્યા અને પંથ પ્રમાણે જો જ્યાં જેવું લોકો હતા, જેવું વાતાવરણ હતું એ પ્રમાણે જોઈને એવી મૂર્તિ પધરાવી. આ બધા છે ને ત્યાં બધા નાગર બ્રાહ્મણો, ક્યાં જૂનાગઢમાં તે સિદ્ધેશ્વર મહાદેવ સ્થાપી દીધા, કે નાગર બ્રાહ્મણો સાના કોના ઉપાસક, શિવના, એ શિવજી પધરાવી દીધા. આ બાજુ બધા કાઠી દરબારો ને ભરવાડો, કાઠિયાવાડમાં ભાવનગર જિલ્લો ગઢડાની આજુબાજુમાં બધા કાઠી દરબારો અને બધા શું કહે ભરવાડોની આવી બધી વસ્તી, અને બધા લોકો માને કાળિયા ઠાકર દ્વારકાધીશને માને, તો ત્યાં ગોપીનાથ કાળિયા ઠાકર પધરાવી દીધા. એ પોતાનું સ્વરૂપ છે, પણ રૂપ કેવું આપ્યું, લોકને જોવે, લોકને જોવે, તો એ જાજા જીવને સમાસ કરે, જાજા જીવને એટલું હેતુથી, એ હેતુથી કરે. પછી એ ભગવાન કરે, કોઈ મોટા પુરુષ બધા કરવા જાય તો ઊંધું પડે, ઉપાસના હોય એ જાય, હા ઘણી વાર ઊંધું પડે, પણ ભગવાન કરે મોટા પુરુષો ત્રિકાળ જ્ઞાની હોય એ લખે, એ કંઈક હેતુથી, કંઈક એના અર્થથી લખે, અને ત્યારે બધા જાજા જીવને સમાસ કરે છે. શાસ્ત્રની રીત પણ જોવે, શાસ્ત્રના પ્રમાણો પણ આપવા પડે, નહીતર કે આ તમે ક્યાંથી ઉપજાવી કાઢ્યું, આ આ આ આ વડોદરામાં મોટો બખેડો એ થયો હતો ને, શાસ્ત્રના પ્રમાણ સહિત વાત કરજો તો અમે માનીશું. તે મુક્તાનંદ સ્વામી શાસ્ત્રના પ્રમાણ હોદી હોદીને બધા આપ્યા, હે તો જય જયકાર થયો, ડંકો વાગી ગયો ને, વિજય ધ્વજા ફરકી ગઈ ને, શાસ્ત્ર પણ જાણવું પડે. શ્રીજી મહારાજ કે, મહારાજ પોતે વચનામૃતમાં કે, વેદ વ્યાસના પ્રમાણે સહિત વાત કરશો તો અમે માનીશું, નહીં તો નહીં માનીએ, એવું વેદાંતિને કીધું. લ્યો, કારણ કે શાસ્ત્ર પ્રમાણ પણ જોઈએ, લોક પ્રમાણ પણ જોઈએ, અને ત્રીજું પોતાનો અનુભવ પણ જોઈએ, ઉપાસના બીજ રૂપે હોય. ઘણા લોકો કે ક્યાં લખ્યું, ક્યાં લખ્યું, પણ લખ્યું હોય ને એટલે મહારાજે કીધું વચનામૃતમાં, સતશાસ્ત્ર પણ સત્પુરુષ થકી જ સમજાય છે, કારણ કે એ બીજ ગોતી કાઢે, કારણ રૂપે હોય છે, બીજ એ જ કારણ છે. આખા મોટા વડલાનું બીજ ભલે એ નાનું છે, થોડું છે, વડલો બહુ મોટો છે, પણ એ વડલાનું કારણ શું, બીજ, અને બીજ કેવડું હોય, એમ ઉપાસના કારણ છે, ભલે એ કારણ બધાનું કારણ એ છે, એનું કારણ કોઈ નથી, પણ એ બીજ રૂપે શાસ્ત્રમાં હોય. અને એ પોતે પાછા એ મહાકવિઓ હોય, એવા મહાપુરુષો હોય, એ શું કરે, અનુભવ કરે કે ખરેખર તત્વ શું છે, મહારાજ કોણ છે. નિત્યાનંદ સ્વામી જેવા, સતાનંદ મુનિ જેવા, મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તો મહારાજને કીધું, મહારાજ આમનમ પરોખ કેટલા દી તમને ગાઈશું, મહારાજ રડવા માંડ્યા. ત્યારે મહારાજ કે, આ તો બહુ નથી, અકળાઈ ગયા છે, કારણ કે મહારાજની મરજી હતી, એટલે એ વાલા રૂમઝુમ કરતા કાન, હે મારી શેરીમાં આવે નંદકુમાર, આવું બધા લખવા પડે, બધાને ગમે, લોક ભોગ્ય બનાવવા માટે. અને લોક બીજી દ્રષ્ટિ તમને કહું, લોકને જોઈને, લોકને શું ગમે, સંગીતમાં હોય ને વધારે ગમે, તો બધા શાસ્ત્રો આપણા સંગીતમાં, છંદોમાં, શ્લોકોમાં
બાંધીને બનાવ્યા. જો તમે ભક્ત ચિંતામણી પણ છંદ ચોપાય સોરઠા દોહા, કારણ કે લોક ભોગ્ય બને. તુલસીદાસજી મહારાજે ગ્રંથ લખો હતો ત્યારે એને થયું કે વાલ્મીકી રામાયણ લખી છે, સંસ્કૃતમાં લખી, પણ વધારે વધારે લોકો ઉપયોગ કરે એવું કંઈક લખવું, એવી રીતનું લખવું તો શું સર્વ સામાન્ય જન સામાન્ય ગ્રામીણ ભાષામાં લખવું અને એ કાવ્યમાં લખવું જેના કારણે બધાને ખૂબ ગમે, રોચક બને, એનાથી બધા પ્રભાવિત થાય, વાંચે અને એ વાંચવું ગાવું સહેજે. તમે જો આમનો વાંચે જવું એના કરતાં ગાતો હોય ને વધારે ગમે. આખો દિવસ હરિસ્મૃતિ અહીંયા ચાલતી હોય તો બધાને કેટલું મધુર લાગે, પણ એમને હરિસ્મૃતિ ખાલી બોલી ગયા હોય તો ફકરામાં મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતારના અવતારી જીવન જાણું છું, પણ એને સુમધુર શૈલીમાં સંગીત સાથે સુરો સાથે ગાયું હોય તો હા ડોલવા માંડે, વામાં ડોલવા માંડે. અહીં ખાલી હાર્મોનિયમ ઉપર એમનેમ કીર્તન સૂરમાં એમનેમ ગાતા હોય તો એ કેવી આંખો બંધ થઈ જાય છે. નો જ્ઞાન હોય સંગીતનું તોય ડોલવા માંડે છે ને. લોકભોગ્ય બનાવવા માટે નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગની મૂર્તિ અને એને વૈરાગના પદો લખ્યા તોય કાવ્યમાં લખ્યા, લોક ભોગ્ય બને એટલે જ ઈ કાવ્યો ગાંધી બાપુ ગાતા. ત્યાગ ન ટકે રે વૈરાગ, આ ગાંધીજીનું ફેમસ ભજન હતું. બોલો, આજે પરોક્ષમાં મોટા મોટા ડાયરાઓ થાય ને એમાં બ્રહ્માનંદ સ્વામીના, નિષ્કુળાનંદ સ્વામીના, પ્રેમાનંદ સ્વામીના અને મુક્તાનંદ સ્વામીના પદો ગવાય છે. હરી બિન કોઈ નહીં તેરા એ સમજનાર, હરી બિન કોઈ ના તેરા. આ તો આપણું આપણે રોજ ગોળી ગયે છે ને એ તો પરોક્ષમાં મોટા મોટા આચાર્યો, મોટા મોટા વક્તા, પ્રખર વિદ્વાનો એ પદ ગાય, સંત પરમ હિતકારી જગત માહી. આ બ્રહ્માનંદ સ્વામીનું પદ બધે ગવાય છે, કેમ ફેલાયું? નહીતર કે આ તો સ્વામિનારાયણના સાધુનું છે, આપણે ન ગવાય. નરસિંહ મહેતા એવા પદો બનાવ્યા જન સામાન્યને પણ ગમે, બધા સંપ્રદાયના ધાર્મિક લોકોને બધાને ગમે, મુમુક્ષોને ગમે. આજે જો મીરાબાઈના ભજનો ગવાય છે ને, એરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાણે કોઈ. શાસ્ત્રો પણ તુલસીદાસજી મહારાજે એટલે ગ્રામીણ ભાષામાં લોકભોગ્ય બને એટલે ચોપાય દરેક રાગોમાં ગાઈ શકાય એવી સુગમ સરળ ભાષા, બધાને સમજાય એવી ભાષામાં અને કાવ્યમાં ગૂંથીને આપ્યું. આ લોકને જોઈને ગ્રંથો રચાય છે ત્યારે એ લોકભોગ્ય બને છે. જા જા જીવો એનો લાભ લે છે, વાંચે સાંભળે અને એ દ્વારા ભગવાનને પામે, સદમાર્ગે વળે, આધ્યાત્મિકતામાં એ આગળ વધે, પ્રગતિ કરે. તો મહારાજ કે છે શાસ્ત્ર લખવા માટે લોક શાસ્ત્ર ને અનુભવ ત્રણેય વસ્તુ જોઈએ, અને જો આપ ત્રણેય ન હોય, નકરો પોતાના અનુભવમાં પોતાને ગમતું એ પ્રમાણે લખી નાખે તો શું થાય? પોતાને ગમે એના બે ચાર હોય એને ગમે, બાર જર સામાન્ય બધાને ગમે નહીં. અને જે ગ્રંથ પ્રમાણયુક્ત હોય તે તો વરસાદના પાણી જેવો ગણાય. એ ગ્રંથ કેવો ગણાય? હા, પ્રમાણયુક્ત. આ ત્રણેય પ્રમાણો કયા? એક તો લોક, બીજું શાસ્ત્ર અને ત્રીજો પોતાનો અનુભવ. અનુભવ છે એ બીજ રૂપે જ મૂકે, અને બીજ ઉપાસના મહારાજને જે જો આ બધા ગ્રંથોમાં એવું લખ્યું બરાબર, પરોક્ષની કથાઓ, કૃષ્ણની કથાઓ, ધ્રુવ પ્રહલાદના આખ્યાનો, ઋષિ મુનિઓના આખ્યાનો બધું લખ્યું છે ને, હરિચંદ્ર સાગરમાં પણ આવે છે બધી કથાઓ, જે પુરાણોમાં કથા છે એ કથા બધી આમાં આવે છે, જે ભાગવતમાં કથા છે એ બધું આમાં આવે છે, રામાયણમાં કથા છે એ આખ્યાનો બધા આમાં આવે છે. કેમ? શાસ્ત્રનું પ્રમાણ, શાસ્ત્ર લોકોને જાજાને ગમે એ પણ સૈદ્ધાંતિક વાતો, પણ એમાં એ પછી મહારાજનું સર્વોપરીપણું પણ મૂકી દેતા હોય છે. આવા જે લોક શાસ્ત્ર અનુભવ ત્રણેય પ્રમાણે યુક્ત તો ગ્રંથ વરસાદના પાણી જેવા ગણાય. વરસાદ તો 50 કરોડ યોજન ભૂમિમાં સૌને અત્યંત તૃપ્ત કરે. અનાજ અને વૃક્ષોની જેટલી જાતિઓ કહેવાય, ફળ ફૂલ કંદ મૂળ જે કંઈ છે તે બધા હૃદયમાં વરસાદ અતિ આનંદ ઉપજાવે છે. કોઈને પણ અતૃપ્ત રહેવા દેતો નથી. અને કૂવાનું પાણી તો પોતાનું પાણી હોય એ પોતાને કામ લાગે, વરસાદનું પાણી તો
જીવ પ્રાણી માત્રને ભાઈ લેર કરાવી દેવો, તૃપ્ત કરી દે, બધાને સંતોષ તૃપ્તિ કરી દે. વરસાદના જેવો જ ગ્રંથ હોય તે જ બધે શોભે, કોઈને પણ પરસ્પર વેર ઉપજાવતો નથી. અંદરો અંદર વેર ઉપજાવે તે ગ્રંથને સદગ્રંથ ન કહેવાય, અમે અમારા મનમાં આવું સમજીએ છીએ. લોક શાસ્ત્ર અને અનુભવ એ ત્રણેયને જોઈને તેના આધારે ભગવાનના બધા ચરિત્રોને કહેવા જોઈએ, અને ત્યારે જ તે ચરિત્રમાં બધાને ભાવ થાય છે. એટલે પરોક્ષના આખ્યાનો પણ સંતો લખતા હોય છે. હે ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ, રાજા જનક આદિના આખ્યાનો, મીરાબાઈ, નરસિંહ મહેતા આદિના આખ્યાનો સંતો કથામાં કહે છે, અને શાસ્ત્રમાં પણ બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો, દેવાનંદ સ્વામી જેવા સંતો લખે છે. મુક્તાનંદ સ્વામી જેવા સંતોએ ઉદ્ધવ ગીતા લખી, સ્નેહ ગીતા લખી, નિષ્કુળાનંદ સ્વામીએ લો શું કરવા લખી, એટલે લખે છે. આ બધે આખ્યાનો લખવા પાછળ બધાને પ્રમાણરૂપ મનાય, સાચું મનાય, એટલા માટે લોકશાસ્ત્ર અનુભવ એ ત્રણને જોઈને આધારે ભગવાનના ચરિત્રો કહેવા જોઈએ. મહારાજ કે પૂર્વે અવતારોએ જે જે ચરિત્રો કર્યા એ પણ કલ્યાણકારી છે, અને ત્યારે જ ચરિત્રમાં બધાને ભાવ થાય. સાંભળતા કોઈના મનમાં અભાવ આવતો નથી. મહારાજે એવું કર્યું ને, એવું કાર્ય કર્યું ને, મંદિરો દ્વારા, શાસ્ત્રો દ્વારા, સંતો દ્વારા એવું કાર્ય કર્યું કે બધા એને પ્રમાણ માને, કોઈ વિરોધ ના કરી શકે. જનસામાન્ય જીવ પ્રાણી માત્રને પણ એ લોક ભોગ્ય બને. ઉત્સવ એવા કર્યા, લો શાકોત્સવ, પરોક્ષવાળા શાકોત્સવ કરે છે, બોલો રાસોત્સવ કરે, કરે ને બધા, અન્નકૂટ ઉત્સવ બધા કરે છે ને. મહારાજ એવા ઉત્સવ બધાને ઉપયોગી થાય, બધાનું ભલું થાય, બધાનું કલ્યાણ થાય એવું મહારાજે કર્યું. જો મહારાજ કે જો દ્રષ્ટાંત આપે, ખાધેલું અન્ન જો હોજરીને માફક આવે તો અન્ન શરીરને સમાસ કરે, પણ જે અન્ન ખાધા પછી હોજરીને રૂચે નહીં તો ઉલટું નુકસાન કરે. કુશળ વૈદ શરીરમાં વાત, પિત્ત અને કફ એ ત્રણેયને જોઈને દવા આપે, પણ જેને નિર્દોષ થઈ ગયો હોય, ઓલા નિર્દોષ હું સોરી, જેને ત્રિદોષ થઈ ગયો હોય તેને સમજ્યા વિના વૈદ દવા આપે નહીં. આ એસિડિટી મટાડવા કેટલાય પ્રયત્ન કરું. એક હારા ડૉક્ટર છે ઇન્ડિયામાં, ગુરુજી કે એને ફોન કરો, મને કે, મેં કીધું દવા આપો મને આ પ્રોબ્લેમ છે, મને કે તમારે અહીંયા આવવું પડે, તમારી નાડી જોવી પડે પછી દવા આપું. હા 1.5 વર્ષ થઈ ગયો. એ કે ઇન્ડિયા આવો તો તમારું નિદાન કરવું પડે, નિદાન કર્યા વગર સાચો વૈદ કોઈ દી દવા આપે, અને ઊંટ વૈદા તો બધી જ આપી દે, રોગ નહીં મટવાનું કારણે આ એક છે. ઓ હા, જાજા વૈદને સાચો વૈદ કોઈ દિવસ જોયો, ત્રિદોષ જોયા વગર વૈદ દવા આપતો નથી. એમ કે છે, જીવની સ્થિતિ જોયા વગર ક્યારેય વાત, વચનામૃતમાં અલગ અલગ પ્રકરણમાં બધી વાત કરી છે. કોઈ વ્યક્તિને જોઈને વાત કરી હોય સરસ સામાન્ય બધાને લાગુ પડતી ન હોય. મહારાજ કે રાધિકાએ શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું, એટલે હું આપણે મહારાજનું ધ્યાન મૂકી દેવું, પણ એ મહારાજે ક્યાંક વાત કોઈક વ્યક્તિને ઉદ્દેશીને કરી હોય, સમજ્યા. શાસ્ત્રમાં તો બધી વાત હોય મહારાજ વચનામૃતમાં કે, પણ પોતાનું જેવું અંગ હોય એ પ્રમાણે એને ગ્રહણ કરવી, પણ એમ ન માનવી કે ખોટી છે, એમ માનવું કે એ તો બીજાના બીજા ભગતના અંગની વાત છે, મારી નહીં. શું મારી નહીં. રઘુનાથ દાસને અત્યારે ત્રિદોષ થઈ ગયો છે, આમ લખે છે. રઘુનાથ દાસને અત્યારે ત્રિદોષનો રોગ થયો છે. આપણા સત્સંગનો જોગ તેમને અત્યંત વિપરીત થઈ ગયો છે. સબને શમશાનમાં લઈ જવું જ સારું, ઘરમાં ન શોભે. સબ ઘરમાં રાખવામાં આવે તો નુકસાન થાય, સબ તો જંગલમાં શોભા પામે. એટલે પ્રાણ વગરનો રઘુનાથ થઈ ગયો છે, હવે જવા દો, એ સબ સમાન છે, એને બહુ સત્સંગમાં હવે રાખવો, ગંદકી ફેલાવે એના કરતાં એને જવા દો. શ્રીહરિ આટલી વાત કરી અને સાંભળીને હવે બધા હરિભક્તો રાજી થઈ ગયા. વાહ મહારાજ, હવે બરાબર, લ્યો અમે ઈચ્છતા હતા એવું કર્યું મહારાજ તમે. મહારાજ કે અમારે તો અંતે તમને જ રાજી કરવાના છે ને. પછી જેને ઘેર રઘુનાથ દાસ રહ્યા હતા તે બાઈ ભાઈ હરિભક્તોને તેડાવ્યા કે હાલો ભાઈ, એને ફરી આનો રોગ ન લાગી જાય, એને છૂટા પાડો. એને પોતાની પાસે બોલાવ્યા, એવો બધા શ્રીહરિની પાસે આવ્યા. શ્રીહરિ એમને ધ્યાનમાં બેહાડ્યા, એમને રામાનંદ સ્વામીના દર્શન કરાવ્યા, તેથી તેઓ મનમાં ઘણું રાજી થયા કે સાચા આ છે, ને સાચો રઘુનાથ હોય તો ગુરુ ન બોલાવે, પણ એનાથી ગુરુ આવે ખરા, આવ્યા હોય એ બી આ જાય.
વૈયા ગયા ને, આવ્યા હતા સમજાવવા, ન માન્યો. સ્વામી વૈયા ગયા, મહારાજે ફરી બોલાવ્યા, બધાને દર્શન કરાવ્યા. સ્વામીએ બીટી ટકોર કરી છે, કહે ને જવા દો, એની પાછળ તમે પડતા નહીં. એટલે હરિભક્તો બહુ રાજી થયા. અને ભુજમાં લાધીબાઈ નામે એક કાયસ્થ જાતિના બેન હતા, ત્યાંથી સમાધિનિષ્ઠ હતા. સમાધિ કરીને બેઠેલા તે લાધીના હાથ ઉપર લોકોએ સળગતો અગ્નિ અને અંગારા મૂક્યા, છતાં તેમને કાંઈ ખબર જ ન પડી. આવી તેની સ્થિતિ થઈ છે એમ જોઈને અપાર લોકોને પારાવાર આશ્ચર્ય થયું. શ્રી હરિની આવી મોટપ જોઈને કેટલાક લોકોએ સત્સંગના વર્તમાન નિયમો ધારણ કર્યા. વચ્ચે લાધીબાઈની વાત કરી દીધી સ્વામીએ, કે ભુજમાં લાધીબાઈ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પણ હજી મહારાજને પછી આ બધા પરચા જોયા ને એ પછી રામાનંદ સ્વામી આવી. મને લાગે છે એ વખતે રઘુનાથદાસ એની ઘેરે હશે. લાધીબાઈ પછી બહુ ખેંચાતા નહોતા મહારાજ તરફ, કારણ કે રઘુનાથ એક જ વાત કરતો હતો, ભગવાન તો રામાનંદ સ્વામી. અને આની પણ હઠ એવી હતી, રામાનંદ સ્વામી સિવાય કોઈને માનું નહીં, એ આવવા નહીં દેતો. પછી રામાનંદ સ્વામીની ઈચ્છાથી મહારાજે કીધું એટલે આવ્યા. રામાનંદ સ્વામીને એને દર્શન થયા, એ રાજી થયા. એ બીજા કોઈ નહીં, આ લાધીબા પોતે. અને મહારાજનો એવો પ્રતાપ જોયો, મહારાજની શુદ્ધ ઉપાસના થઈ અને એના પ્રતાપે લાધીબાઈની એવી સ્થિતિ થઈ સમાધિનિષ્ઠ. લોકો કે આ ખોટું, એના હાથ ઉપર હળકતા દેવતા અંગારા મૂકે, તો એ લાધીબાને કાંઈ નહોતું થતું. આ આશ્ચર્ય ગામના લોકોએ ભુજમાં જોયું ત્યારે બરાબર બધાને આશ્ચર્ય થયું. શ્રી હરિને આવી મોટપ જોઈને લોકો સત્સંગમાં જોડાઈ ગયા, વર્તમાન ધારણ કરવા લાગ્યા. અને પાછું ઊંધું થયું બીજું શું ખબર છે? તેથી આ બધાએ મતપંથીઓએ જોયું ને કે માળા સ્વામિનારાયણ બધાએ આપણી કંઠીઓ તોડી તોડી, આપણા ચાંદલા ભૂસી ભૂસી, આપણી પાસેથી બધું ભાગી ભાગીને સ્વામિનારાયણના ભગત મીંડા થવા. અને ત્યારે માર્ગી પંથના જે કંઈ હતા, મતપંથીઓ હતા, એ બધાએ ધ્રુજવા લાગ્યા. શ્રીહરિએ ભુજમાં રહી પછી મહારાજે કાંઈ એના સામું જોયું નહીં. જે એને કરવું ભલે કરે, આપણે આપણું કામ કરો. અને સ્વામી આગળ લખી નાખ્યું શું? શ્રીહરિએ ભુજમાં રહી જન્માષ્ટમી, જલજીલણી, દશેરા, માણેકઠારી પૂનમ એટલે શરદ પૂનમ, દિવાળી, અનકોટ અને દેવદિવાળી, આ પછી આ બધા ક્રમમાં એક પછી એક ઉત્સવો આવે. એ આ બે ચાર મહિનામાં મહારાજે બધા ઉત્સવો ત્યાં રોકાય. અને દેવદિવાળી વગેરે નિમિત્તે ઘણા સારા ઉત્સવો ભુજમાં કરાવ્યા, એનું વર્ણન કરતા પાર આવતો નથી. તે ઉત્સવોમાં દેશ દેશના હરિભક્તો આવી મનમાં સંતોષ થાય એ રીતે શ્રીહરિની સૌ પૂજા કરતા, કેસર ચંદનથી પૂજેલી મૂર્તિ સુંદર નવરંગી બનતી, વિવિધ પ્રકારના ફૂલ લાવી સૌ હાર તોરા અને બાજુબંધ વગેરે બનાવતા, પછી તે અપાર પ્રેમથી શ્રીહરિને પહેરાવતા. સૌને ઘણો જ ભક્તિભાવ હતો એટલે ધૂપ દીપ વગેરે કરી શ્રીહરિની આરતી ઉતારી જય જયકાર ઉચ્ચારતા. ભક્તાધીન ભગવાન શ્રીહરિ આ રીતે ચાર માસ સુધી ભુજમાં રહી ભક્તોના હિતને માટે નિત્ય નવા ચરિત્રો કરતા હતા. શ્રીહરિએ કચ્છ દેશમાં 7 ચાતુર્માસ કર્યા છે. કેટલા? કચ્છના ભક્તો ધન ભાગશાળી. આજે લીલો છમ સત્સંગ કચ્છનો વખણાય છે, એ આ મહારાજને મહાપુરુષોને એને કારણે. હો મહારાજને બહુ રોકાણાને બહુ ગામડે ગામડે, ચોવીસીમાં ચોવીસી સિવાયના ગામોમાં બધે બહુ મહારાજ ફેર્યા છે. ચાતુર્માસ તો 7 કર્યા મહારાજે. કેટલીક કેટલી વાતો સ્વામી કે લખવી. આકાશનું માપ કોઈ લઈ શકે એમ શ્રીહરિના ચરિત્રો, અરે આકાશનું માપ કોઈ લઈ શકે, સ્વામી પ્રશ્ન પૂછે છે, એમ શ્રીહરિના ચરિત્રો પણ અપાર છે, એનું કોઈ માપ ન લઈ શકે. કોઈ વર્ષ શ્રીહરિ કચ્છમાં 4 માસ રહ્યા, તો કોઈ વર્ષ 2 માસ રહ્યા, ત્યારે કોઈક વર્ષ 3 માસ રહ્યા, કોઈક વર્ષે 1 મહિનો, તો કોઈ વર્ષે 5 મહિના સુધી કચ્છમાં રહ્યા છે. તેમાં અનેક ચરિત્ર કર્યા છે એનો કોણ પાર પામે. કોઈક વર્ષમાં 6 માસ, તો કોઈ વર્ષમાં 7 માસ સુધી કચ્છ દેશમાં રહ્યા. વિચાર કરો સળંગ. આ બધી કથાઓ અદ્ભુત અલૌકિક દિવ્ય છે. એટલે એનો અર્થ એ નથી કે એ ટાઈમે મહારાજ ગઢપુરમાં વડતાલમાં નહીં હોય, ત્યાંય હતા. 49 વર્ષમાં મહારાજે જે ચરિત્રો કર્યા છે એ એક સાથે અનંત રૂપ ધારણ કરીને કર્યા છે. અને જે સંતો એની હારે હતા એ બધા લખતા એક એક જ સમયના, એક જ વેળાના, એક જ તારીખના, એક જ તિથિના 2-4 જગ્યાના ચરિત્રો એ શું કહેવા માગે છે? અહીંયા મારા દબાણમાં યજ્ઞ કરતા હોય અને કચ્છના હરિભક્તો એમ કહેતા હોય મહારાજ તો અમારે ત્યાં લીલા લહેર કરે છે, સુખ આપે છે, તે મહારાજ કચ્છમાંય હતા અને એ જ વખતે મહારાજ પાછા સોરઠમાંય હતા.
ન્યાય હરિભક્તોને ઘેરે ઘેર દર્શન આપતા. તો કોઈ કે પાછા આ લોકો સોરઠના હરિભક્તો દભાણ ગયા હોય, અરે મહારાજે 18 દિવસ શું યજ્ઞ કર્યો, ઓહો હો લાખો બ્રાહ્મણો જમાડ્યા, શું લીલા કરી, શું ચરિત્રો કર્યા. ત્યારે આ બધા સોરઠના હરિભક્તો એ ગામડાના હું કે ગાંડોથામાં, ગાંડોથામાં મહારાજ તો અમારી ઘેરે આ છાશ પીને હમણાં જ ગયા, અહીંયા ટોટલા જમીન ગયા, હમણાં જ દરબારો ભેગા, અઠવાડિયું અહીંયા જતા, ગાપડા ગામમાં જ રોજ અમે મજા કરી. અરે પણ હું જોઈને આવ્યો એનું, જેમ આખા ને પીપલાણામાં જેમ મહારાજે ધંધુકામાં ધંધુકામ બાજુગામ એમાં એવું કર્યું હતું, એક સાથે બબ્બે રૂપ ધારણ કરી, એવી ઘણી લીલાઓ છે. મહારાજ એક સાથે બબ્બે જગ્યાએ 6-6 મહિના સુધી બંને જગ્યાએ ચરિત્રો કરીને સુખ આપતા, બે જગ્યાએ યજ્ઞો ચાલે, બે જગ્યાએ સદાવ્રત ચાલે, બે જગ્યાએ હરિભક્તો સાથે વાતો કરે, કથાઓ કરે અને એની એની ભાવના એના મનોરથ પૂરા કરે. આ સ્વામિનારાયણ ભગવાને અનંત રૂપો લઈ અને અનંત ચરિત્રો કર્યા, લખતા એનો પાર આવતો નથી. 7-7 મહિનાઓ સુધી મહારાજ કચ્છમાં રહેતા. હાલો તેમાં જેટલા ગામોમાં હરિભક્તો હોય ત્યાં બધે મહારાજ ઘેરે ઘેર ગામે ગામ ફર્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદમની વિરચિત શ્રી હરિચરિત્રામ સાગરના પંચમપુરમાં શ્રીહરિએ ભુજનગરમાં ચરિત્ર કર્યા એ નામે 59મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.